दाखला नंबर 14 पेज नंबर 60 अपने आने छ अंग दाखला वीडियो में जो है छ अंग हम सात आठ नौ त्रण आम बाकी है ये अपने शीखी है फरी एक बार याद करावड़ी दो जयरे आ दाखलो गणो त्यारे पेली छ आम जो व्यवस्थित साची करेली हे तो सात आठ नौ आमदन करवी सहली पड़े एम खास करीने जे बाकी हप्ता वाली आम नोधो है कि अँ मंजूरी में बाकी हप्तो हतो अने छेला हप्ता में पण हतो आ जो व्यवस्थित आपणे चौथी अने छठी आमदन में हप्तानी रकम लखेली हे तो आपने सात आठ नौ आमदन करवी सहली पड़े हवे ज्यांथी बाकी हतुं त्यांथी आपणे रकम में वाँचीए फरीथी एक वार पेज नंबर 60 टेक्स्टबुक में दाखला नंबर 14 अहींया एक छेल्ला पेरेग्राफ में एवं कहेवामां आवेलुं छे कि कंपनीए जे शेर पर हप्तानी रकम बाकी हती एटले के आ बेना जे बाकी हता आकाश अने शनिना एना शेर माटे जप्त करवामां आव्या अने जप्त करेल शेर फरीथी रूपया 7 लेखे बहार पाड़वामां आव्या फरीथी એટલે કે આ જપ્ત કરી લેશે શેર અને જપ્ત કરેલા શેરનું શું કરશે કંપની ફરીથી કોઈકને વેચી આપશે કેટલા રૂપિયામાં 7 રૂપિયામાં 10 રૂપિયાનો શેર 7 રૂપિયામાં હવે આપણે આના માટેની ત્રણ આમનોંધો કરવી છે 7 8 9 સાતમી આમનોંધ શેર જપ્તી માટેની સાતમી આમનોંધ શું તો કે અહીંયા આ કંપનીએ 3200 શેર આકાશ જેના 2000 શેર હતા શનિ કે જેના 1200 શેર હતા આ બે વ્યક્તિઓએ અમુક રકમ ન ભરી એની હપ્તાઓની તો કંપનીએ શું કર્યું નોટિસ આપી યોગ્ય કાર્યવાહી કરી ન આપ્યા છતાંય આવા ટાઈમે કંપનીએ રાહ જોયા વગર એના શેર કેન્સલ એટલે કે જપ્ત કરવાનું નક્કી કર્યું તો જપ્તી વખતે શું થયું તો કે 3200 કુલ આ બેના થઈને 3200 શેર કેન્સલ કરવાના થયા આપણે એના માટેની આમનોંધ કરવી છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા તો કે 3200 શેર 3200 ખ્યાલ ન આવતો હોય તો હજી એક વાર જોજો આકાશના 2000 શનિના 1200 એમ મળીને કુલ 3200 એક શેરની કિંમત 10 રૂપિયા હતી એટલે 32000 પાછો એક વાર યાદ કરાવડાવું મેં શેર જપ્તી વખતના વિડીયોમાં સમજાવેલું હતું કે શેર મૂડી ઉધાર શું કામ થાય છે એટલા માટે કે જો એક એક્ઝામ્પલ આપો આપણા અકાઉન્ટમાં એક આવો નિયમ છે આ ઉધાર સાઈડ છે આ જમા સાઈડ છે આ નિયમ કે જ્યારે જ્યારે હપ્તાની રકમ વધતી જતી હતી ને શેર મૂડી જમા થતું હતું ત્યારે અરજી વખતે જમા થયું હશે કઈ આમનોંધમાં બીજી આમનોંધમાં નો ખ્યાલ આવે તો સાથે દાખલા ગણેલો દાખલો એક રાખજો તો ખ્યાલ આવી જશે મંજૂરી વખતે જમા થયા હશે ત્રીજી આમનોંધમાં હપ્તા વખતે આખરી પ્રથમ જે કંઈ પણ આના પછીનો હપ્તો છે ત્યારે પણ જમા થયા હશે પાંચમી આમનોંધમાં અને 2 3 5 આમનોંધમાં શેર મૂડી વખતે જમા હશે શું કામ શેર મૂડી દરેક વખતે વધતી જતી હતી અરજીના વૈધા મંજૂરીના વૈધા હપ્તાના વૈધા અને હવે સાતમી આમનોંધમાં આપણે અહીંયા શેર મૂડી ઉધાર કરવાની થઈ શેના માટે તો કે શેર જપ્ત કરવા છે એના માટે અને માત્ર એક જ આ પોઈન્ટ એવો છે કે જ્યાં શેર મૂડીમાં ઉધાર આવે અને આવું શું કામ હોય છે તો આપણે અહીંયા પ્રેક્ટિકલી સામે મળી નથી શકતા એના હિસાબે અમુક બેઝ જે ક્લિયર કરવાના છે તમારી સામે નથી થઈ શકતો એકાઉન્ટનો એક નિયમ છે ઓલવેઝ હું આ વસ્તુ કહેતો આવું છું કે એકાઉન્ટમાં ક્યારેય ઇરેઝર નથી અત્યારે ભલે મારી પાસે ચોક્કસ હોય ધારો કે મારે અહીંયા આ 1 લાખ લખાઈ ગયા મારે લખવાના હતા 90000 90000 લખવાને બદલે મેં 1 લાખ લખી નાખ્યા છે તો અહીંયા આપણા અકાઉન્ટમાં આપણે સિમ્પલી કોઈ આપણને પૂછે કે મારે 1 લાખની બદલે 90000 કરવું શું કરવું પડે તો કે આ માની ઉપર લીટો માર્યો અને અહીંયા 90000 લખી નાખ્યા આ ભૂલ સુધરી ગઈ અકાઉન્ટમાં આ સિસ્ટમ નથી અકાઉન્ટમાં ઇરેઝર નથી
धारो के तमारा अहीं एक लाख लखाई गया छे अने आना 90,000 करवा होय तो ओपोजिट साइड 10,000 लखो एटले डिफरेंस में अहीं 90,000 वधारे आवशे। अहींथी 10 गया, अहींथी 10 गया, वधा केटला 90,000। अकाउंट में आ सीस्टम चाले छे, इरेजर नथी होतुं। त्यां कोई एंट्री ने सुधारवी होय तो ओपोजिट बाजू एनी नोंध करवी पड़े छे, जमा तो उधार, उधार होय तो जमा। एवी ज रीते आपणे अहींया ज्यारे शेर मूड़ी घटाड़वानी थई, वधती थी एटले जमा थाती थी, घटाड़वानी थई छे तो शेर मूड़ी घटाड़वा माटे अहींयाथी हूँ क्यांथी माइनस नथी करी शकतो, कारण के ई ओलरेडी आपणे आमनंद 6 करी नाखी छे। तो हवे एनो रस्तो शुं? तो के आनी ओपोजिट साइड एटले के आ बधा जमा हता एनी ओपोजिट साइड एटला हूँ जेटला घटाड़वा छे एटला उधार कर दऊं, एटले डिफरन्स मारे जे जोईए छे ए आवी जशे। એટલા માટે અહીંયા શેર જપતી વખતે શેર મૂડી ખાતું ઉધાર થાય છે। હવે કેટલા થયા? કે 3200 છે, 10 રૂપિયાનો એક એટલે 32,000। હવે જે બે રકમ જમા લખવાની છે શેર જપતી વખતની, અંદરના ખાસ ધ્યાન આપજો, થોડુંક નવું છે, થોડુંક ક્રિટિકલ છે, પણ બે વાર સમજીએ એટલે 100% આવડી જાય એવું છે। અહીંયા એક શેર જપતી ખાતે શબ્દ લખો અને એક મળવાના બાકી હપ્તા ખાતે, શેર જપ્તી ખાતે કે મળવાના બાકી હપ્તા ખાતે, આ બે વિગત મેં અહીંયા લખેલી છે। એમાંથી તમારી પાસે ઓલરેડી અહીંયા 1, 2, 3 રકમ લખવાની થાય એમાંથી એક આપણે ઓલરેડી લખી નાખી છે, બીજી આપણને આસાનીથી મળી શકે એમ છે। કેવી રીતે? તો કે અહીંયા આપણે શું લખવાનું છે કે બાકી હપ્તાઓની રકમ આપણે અત્યાર સુધીની 6 આમનોંધમાં ક્યાં મળવાના બાકી હપ્તા લખેલા છે તે શોધવાનું છે। તો તમારી પાસે આ દાખલાની, દાખલા નંબર 14 ની આના પહેલાના વિડીયોમાં આપેલી 6 આમનોંધ સામે રાખજો તો જ ખ્યાલ આવશે। એમાં જોવો જોઈએ, ચોથી આમનોંધમાં 8,000 છે, છઠ્ઠી આમનોંધમાં 9,600 છે। આ બે નો ટોટલ 8,000 પ્લસ 9,600, 8,000 છે ચોથી આમનોંધના છે, આ છઠ્ઠી આમનોંધના છે। આ બેનો સરવાળો કરો એટલા મળવાના બાકી હપ્તા ખાતે આપણે અહીંયા જમા લખવાના છે, જે આપણી પાસે ઓલરેડી ઉધાર હશે, જે ખાતું હવે આપણે બંધ કરી દેવું છે। શું કામ બંધ કરી દેવું છે? એ વ્યક્તિને આપણે શેરહોલ્ડર તરીકે રદ કરી દીધો, હવે એ આપણો શેરહોલ્ડર છે જ નહીં, તો હવે આપણે એની પાસેથી પૈસા ક્યારેય મળશે નહીં। એટલે હવે અત્યાર સુધી આપણને એમ હતું કે એના પૈસા મળશે, એટલે મળવાના બાકી હપ્તા ખાતે આપણે ઉધાર કરેલા હતા, જો એ આપી દે તો એ હપ્તા ખાતે જમા કરી દે, તો હવે આપી શકે એમ નથી, એટલે મળવાના બાકી હપ્તાનું ખાતું ક્લોઝ કરવાનું છે। એ ઓલરેડી આપણે ઉધાર કરેલા હતા ચોથી અને છઠ્ઠી આમનોંધમાં 8,000 અને 9,600, એ આપણે અહીંયા જમા કરવાના થશે। કેટલા? તો કે 17,600। આ ચોથી અને છઠ્ઠી આમનોંધના મળવાના બાકી હપ્તાની રકમ છે 17,600। હવે આપણી પાસે ત્રીજી રકમ આસાનીથી મળી શકશે, આસાનીથી એટલે 32,000 માંથી 17,600 માઇનસ કરો એટલે બાકીની વધે રકમ 14,400 એ અહીંયા લખવાની થશે। આ કઈ રકમ હોય છે એ સમજાવું છું। તો કે જે આકાશ અને શનિ નામની વ્યક્તિ હતા એને કાંઈક રકમ તો ભરી જ હતી, સાવ નથી ભર્યો એવું નથી, એને ભરેલી રકમ 14,400 હશે। એ પણ આપણે હવે જોઈ લઈએ કે કેવી રીતે એને કેટલા ભર્યા હશે। આકાશ નામના વ્યક્તિ પાસે 2,000 શેર હતા, એને ક્યાંથી ન ભર્યા? તો કે મંજૂરીથી એને ન ભર્યા, આ બે હપ્તા નથી ભર્યા। ફરીથી એક વાર, આકાશે 3 રૂપિયા ભરેલા છે અરજીના, આ નથી ભર્યા અને આ નથી ભર્યા, એનો મતલબ આપણે ભરેલા ગોતવા છે કે એને કેટલા ભર્યા હશે। તો એને 2,000 ઉપર 3 રૂપિયા લેખે અરજીના 6,000 આપેલા હશે, એટલે આકાશના ક્યાં 6,000। હવે બીજો શનિ જેની પાસે 1,200 શેર છે એને શું કરેલું હશે? તો કે અરજીને ભરેલા છે, મંજૂરીને ભરેલા છે। જો અહીંયા અરજીના અહીંયા આપણે કાંઈ નથી લખેલું 1,200માં, અહીંયા 1,200 નથી લખ્યા, 1,200 લખ્યા છે ક્યાં? અહીંયા છેલ્લા આપતા, એનો મતલબ એને 4 ભરેલા હશે, 3 પણ ભરેલા હશે, એટલે 1,200 ગુણાકાર 4, 7, 8, 400। શનિએ કુલ 8,400 રૂપિયા આપણને આપ્યા હશે, આકાશના આ શનિના બેના થઈને આપણી પાસે કુલ 14,400 રૂપિયા આવેલા હશે, જેના આપણે શેર જપ્ત કર્યા ને એને આપણને 14,400 તો આપેલા જ હશે। એ રકમનું આપણે શું કહીશું?
શેર જપ્તી નામના ખાતામાં રાખી મૂક્યા. આપણે આવી રીતે નથી કર્યું, આપણે શું કર્યું પાછું એક વાર યાદ કરાવડાવું, અને મેં પહેલા કીધું હતું વિડીયો ની શરૂઆતમાં પાછું કહું છું, પેલી સામનમ જો સાચી હોય તો આમનમ સાવ સહેલી બની જાય, સાવ સહેલી. આ આપણી પાસે હોય જ છે, 10 રૂપિયા રકમ માપેલું હોય, 3200 × 10 32,000. આ રકમ બીજી લખવી, પેલી આ બીજી, આ પણ આપણને મળી શકે. ક્યાંથી? તો કે આપણી આમનો જ 6 કરેલી હોય, જ્યાં પણ મળવાના બાકી હપ્તા લખેલું હોય એનો કુલ ટોટલ પર નાખો. બે જગ્યાએ છે, એક 8,000 હતા ચોથી આમનમાં, છઠ્ઠી આમનમાં 9,600 હતા. 8,000 + 9,600, 8 × 9 17,600 રૂપિયા કુલ આપણે મળવાના બાકી હતા. એ અહીંયા લખ્યા. આ રકમ સાચી હોય, આ સાચી હોય તો ત્રીજી 100% સાચી જ બને. એટલે આ તો સ્યોર આપેલી જ હોય છે. આ આપણી 6 આમદન જો સાચી હોય તો આ સાચું જ પડે. આ બે નો ડિફરન્સ એટલે 14,400. આ કેલ્ક્યુલેશન કરવા જાશો તો થોડો ટાઈમ વધારે જોશે, અને આપણા અકાઉન્ટના પેપરમાં 6 માર્ક્સનું પેપર પૂરું કરવું ટાઈમ સર થોડુંક ટિપિકલ હોય છે. આ આમનોંધ નંબર 7 ફરીથી એકવાર જોઈએ. શેરમૂડી ઉધાર જપ્તી ખાતે એને ભરેલી રકમ, ભરેલી રકમ શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે છે, અને બાકી રકમ મળવાના બાકી હપ્તા ખાતે. આમનોંધ છે શું જુઓ, શેરમૂડી ઉધાર ભર્યા હોય તે અને ન ભર્યા હોય તે બે જમા. આ ભરેલા છે, આ નથી ભરેલા, આ બે જમા. હવે આ પછીની પ્રોસેસ શું? તો કે જે શેર કંપનીએ જપ્ત કરી લીધા છે એ કંપની શું કરશે, રાખીને મૂકે બીજા કોઈને વેચે. અને આ દાખલામાં એ કંપની એવું જ કર્યું, 7 રૂપિયામાં બીજા કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવ્યા. કેટલા શેર? તો 3200 એ 3200, 7 રૂપિયા લેખે વેચી દેવામાં આવ્યા છે. તો આ માટેની 8મી આમદન, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, જુઓ અહીંયા મેં આમનોંધમાં એક સ્પેસ રાખીને મેં અહીંયા જમા લખેલું, અહીંયા એક જગ્યા રાખી છે. શેના માટેની? તો કે આપણી પાસે 2 પોઈન્ટ ઓલરેડી મળી જાય એવા જ છે, સાવસેલા છે. તો કે શું? તો કે આ શેર જે કંપની વેચશે, બીજા કોઈને વેચશે, તો એની રકમ આપણને દાખલામાં આપેલી છે. તો ત્યાં હું વાંચું છું રકમમાં, જપ્ત કરેલા શેર ફરીથી ₹7 લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરીથી બહાર પાડ્યા અને ધવલે શેર ખરીદી લીધા. એટલે આ શેર ધવલ ને આપણે 7 રૂપિયા લેખે વેચશું, તો પાછા કંપની પાસે 3200 × 7 આટલા રૂપિયા આવશે. આવશે એટલે પાછા એકવાર આવે છે એટલે બેંક ખાતું ઉધાર કરવામાં આવ્યું. અને અહીંયા આ રકમ પાછી આપણી શેરમૂડી વધી ગઈ, જે અહીંયા ઘટી ગઈ હતી, અહીંયા ઘટી ગઈ એટલે આપણે ઉધાર કરવું પડ્યું હતું શેરમૂડીનું ખાતું. એ જ શેરમૂડી હવે પાછી વધી જાય છે અને જમા કરવાનાથી આ 3200 × 10 32,000. એટલે આપણી પાસે આ 1 પોઈન્ટ મળ્યો 32,000. હવે 3200 × 7 22,400 રૂપિયા આપણી ધવલ પાસેથી મળ્યા, 22,400. હવે કંપનીને કાંઈક રકમ ગઈ હતી, 32,000 જોઈતા હતા ન આવ્યા, એની સામે ધવલ પાસેથી 22,400 જ આવ્યા. ઘટેલી રકમ કેટલી? તો કે 9,600 કંપનીને ગઈતા એ કંપની શેર જપ્તી નામના ખાતામાંથી લઈ લેશે. શેર જપ્તી નામનું ખાતું આના માટે જ ખોલેલું હતું કે 3200 × 3 10 રૂપિયાનો શેર 7માં વેચ્યો, કંપનીને 3 ઓછા આવ્યા, એ ક્યાંથી લીધા? શેર જપ્તી નામના ખાતામાંથી. 3200 × 3 = 9,600. હવે 22,400 એટલે અહીંયા આ બે થઈને આટલા થઈ જવા જોઈએ, 32,000. 10 રૂપિયાનો શેર 7માં વેચ્યો એટલે બેંક દ્વારા પૈસા આવ્યા, એટલે બેંક ખાતું ઉધાર કર્યું. શેરમૂડી 10 લેખે 3200 × 10 લેખે જમા કરેલા 32,000. 10નો શેર 7માં જ વેચવામાં આવ્યો, 10માંથી 7 ગયા, 3 ઘટ્યા, એ શેર જપ્તી નામના ખાતામાંથી લઈ લેવામાં આવ્યા.
સુકામાં ખાતામાંથી લઈને આવવામાં આવ્યા, કારણ કે આપણે ઓલરેડી આ વસ્તુ માટે થઈને જ આ વસ્તુ લેશે. ફરીથી બહાર પાડતી વખતે કંપનીને પૈસા ઘટવાના હોય તો એ ઘટેલ રકમ લાવવા માટે, એટલે કે કંપની પોતાના ન ભોગવે તો એ રકમનું શું કરવું, તો કે આ શેર જપ્તી નામના ખાતામાંથી લઈ લો. આ ખાતામાં રકમ આવી હતી ક્યાંથી, તો કે આ બે જેટલા ભર્યા હતા એ કંપની એને પાછા નહોતા આપ્યા, પોતાની પાસે રાખી મૂક્યા હતા. રાખી મૂક્યા હતા એ રકમ એને શેર જપ્તી નામના ખાતામાં રાખી. તેના માટે તો કે એ લોકોના જ શેર ફરીથી બીજા કોઈને વેચશું, ઓછા પૈસા આવશે, આમાંથી લઈ લેશું. અને લઈ પણ લીધા, 1400 માંથી 9600 વાળી લીધા. આ ફરીથી બહાર પાડવાની આઠમી આમદન, નવમી અને છેલ્લી આ દાખલાની આમદન સાવ સહેલી છે. એક પ્રશ્ન પણ પૂછાય છે, શેર જપ્તી ખાતાની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? એટલે નવમી આમદન આવી હોય છે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા, શેર જપ્તી ખાતે ઉધાર કે મૂડી અનામત ખાતે જમા. હવે આ રકમ ક્યાંથી અને કેટલી લઈ જવાની, તો જુઓ આપણી પાસે શેર જપ્તી ખાતામાં 1400 અહીંયા જમા છે. સાતમી માઇનસ આઠમી આમનોંધની શેર જપ્તી બરાબર નવમી આમનોંધ, સાતમી આમનોંધની શેર જપ્તી માઇનસ આઠમી આમનોંધની શેર જપ્તી, એટલે 1400 માઇનસ 9600. એટલે 1400 માંથી 9600 બાદ કરીએ, આટલી રકમ એટલે કે 4800 વૈદા એ આપણે મૂડી અનામત નામના ખાતામાં લઈ જવાના છે. ક્યાં? તો કે મૂડી અનામત નામના ખાતામાં. એટલે આમનો તો ફરીથી એક વાર બોલું છું, શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. રકમ કઈ લેવાની છે? સાતમી આમનોની શેર જપ્તી માઇનસ આઠમી આમનોની શેર જપ્તી બરાબર નવમી આમનોન. અહીંયા આ દાખલો આખો પૂરો. આ આઈએમપી દાખલાઓમાંથી એક, આ વખતે સિચ્યુએશન એવી છે કે સેલો જ દાખલો એટલે કે સેલું પેપર પૂછવું, તો આ પ્રકારના દાખલા 100% પૂછાય એવા છે. આની 2-3 વાર પ્રેક્ટિસ ખાસ કરજો અને આ ફેરબુકમાં લખવાનું છે.